मित्रों, हूँ याशिका पटेल, आप सर्वेनु अमारी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में हार्दिक स्वागत करू छू। मित्रों, आ वीडियो में आपणे धोरण 9 संस्कृत नो चैप्टर नंबर जे 7 छे संहति ही कार्य साधिका हा, तो एनी आपणे विस्तृत में चर्चा करवाना छे। ओके, तो प्रश्न तमने ए थाय अने सौ प्रथम आपणे पाठनी शुरुआत करिए ए पहला थोड़ी बात करिए, तो संहति ही कार्य साधिका हा एटले एनो अर्थ शुं थशे के संगठन जे छे तो एनी ज हमेशा जीत थाय छे। एटले के कोई पण कार्यनी साधना करवी होय आपणे, एटले के कार्यने पार पाडवुं होय सफळतापूर्वक, ओके, तो आपणे शुं करवुं पड़शे? संगठन। संहति एटले के संगठन जे छे तो ए रीते करवामां आवे तो आपणे कोई पण कार्य जे छे ए सरळताथी पार पाडी शकीए। हुं तमने एक एक्झाम्पल आपुं के जो तमारे घरनी सफाई करवी होय અને તમારી પાસે સાવરણી હોય એનું એક જ પીછું હોય તો એનાથી તમે ઘર સાફ કરી શકો ખરા? તો તમારો જવાબ હશે ઓફકોર્સ નો। પરંતુ એ ઘણા બધા જે પીછા છે સાવરણીના એને આપણે ભેગા કરીએ તો તમે સરળતાથી શું કરી શકો? ઘરની સફાઈ કરી શકો। એવી જ કંઈક વાર્તા અહીં છે અને તમે બધાએ સાંભળેલી છે, કારણ કે આપણે નાના હોઈએ ને નાના હતા ત્યારથી આ વાર્તા સાંભળતા આવ્યા છે। પણ આજે એ વાર્તા આપણે ગુજરાતીમાં સાંભળતા હતા અત્યાર સુધી, પણ આજે એ જ વાર્તાને આપણે સંસ્કૃતમાં ભણવાના છે। તો ચાલો વધારે સમય ન બરબાદ કરતા આપણે ભણીએ। તો હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે। તમને પ્રશ્ન પૂછાઈ શકે કે આ જે હિતોપદેશ છે એટલે કે હિત વત્તા ઉપદેશ, તમે સંધિ છૂટી પાડશો તો હિત વત્તા ઉપદેશ, તો એ શું છે? તો સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે, તેના કરતા પંડિત નારાયણ છે। તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે જે હિત ઉપદેશ એટલે કે હિતોપદેશ જે કથા ગ્રંથ છે તો એના કરતા એટલે કે એના લેખકનું નામ જણાવો, તો એ શું છે? પંડિત નારાયણ છે। ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ હતી એમ માનવામાં આવે છે। તો એની રચના ક્યારે થઈ હતી? 9મી સદીમાં થઈ હતી એમ માનવામાં આવે છે। આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે। જુઓ, આ જે હિતોપદેશ છે ને એમાં પ્રાણીઓની કથાઓ આપવામાં આવી છે અને એના ઉપરથી સામાન્ય માણસને શું શીખવવામાં આવે છે? બોધ શીખવવામાં આવે છે, નીતિ શીખવવામાં આવે છે। આમાંની એક કથા જે આપણે આ પાઠમાં ભણવાના છે, આ કથામાં સંગઠનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે। મેં તમને કીધું કે યુનિટી, અને એવું કહેવાય છે કે યુનિટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, ઓકે, અને એવું પણ કહેવાય છે યુનાઇટેડ અલોન વી ફોલ। યુનાઇટેડ આપણે જે યુનાઇટ મતલબ યુનિટીમાં હશું તો આપણે કોઈને નહીં જી મતલબ કોઈને આપણે હેવી નહીં થવા દઈએ આપણી ઉપર, પરંતુ આપણે એકલા હઈશું તો આપણે ઇઝીલી હારી જઈશું। અને બધી જગ્યાએ શંકા રાખવા જોઈએ તો ખાવાનું પીવાનું પણ ન મળી શકે એવું નથી, અને આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ। એટલે કે જો આપણે બધી જ વાતોમાં શંકા રાખીએ કે આવું કેમ થયું, તો આવું થયું તો એની પાછળનું રીઝન શું છે, તો આપણે કોઈ દિવસ કોઈ કાર્ય સિદ્ધ નહીં કરી શકીએ। એટલે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે આપણે શું કરવું પડશે? સાહસ બતાવવું પડશે। અને આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે મુશ્કેલીમાંથી પાર ઉતરવા સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે। આપણે કીધું કે જ્યારે કોઈ આપણે કામ કરીએ પરંતુ આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ ત્યારે સંહતિ એટલે કે સંગઠન શું થશે? ઉપયોગી નીવડે છે। એટલે કે જ્યારે આપણે ગ્રુપમાં હોઈશું તો આપણે કાર્ય સાધિકા એટલે કે કાર્યને પાર પાડી શકીશું, અને સંહતિ એટલે કે ગ્રુપમાં સંગઠનમાં, તો આપણે પાઠની ચર્ચા કરીએ। અસ્તિ ગોદાવરી તીરે વિશાલહ સાલમલી તરુહુ। જો અસ્તિ એટલે કે હતું, ઓકે, ગોદાવરી તીરે એટલે કે ગોદાવરીના નદી કાંઠે, તીરે એટલે કે નદીને કાંઠે, વિશાલહ એટલે કે વિશાળ, સાલમલી તરુહુ, તરુહુ એટલે કે વૃક્ષ, તો શીમડાનું એક ઝાડ હતું। વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસતિ। વિવિધેભ્યઃ એટલે કે જુદા જુદા, દેશભ્યઃ એટલે કે સ્થાનેથી, દેશેથી નહીં પણ સ્થાનેથી, સમાગતાઃ એટલે કે ત્યાં આવેલા, બહવઃ એટલે કે ઘણા બધા, વિહગાઃ એટલે કે પક્ષીઓ, વિહગ તમને ગુજરાતીમાં પણ પૂછાય સમાનાર્થી શબ્દ, તો એ પક્ષીઓ, તત્ર એટલે કે ત્યાં, રાત્રો એટલે કે રાત્રે, અને નિવસતિ એટલે કે ત્યાં રહેતા હતા, તેસુ લઘુપતક નામઃ વાયસઃ અપિ એકતમઃ અસ્તિ। જો તેસુ એટલે કે તેઓમાં, એટલે કે જે બીજા બધા
આપણા પક્ષીઓ રહેતા હતા તો એમાં શું હતું? લઘુપતક નામહ એટલે કે લઘુપતક નામનો, વાયસહ એટલે કે નામનો શું રહેતો હતો, સોરી વાયસહ એટલે કે કાગડો અને રહેતો હતો. તો ઘણા બધા જે પક્ષીઓ ત્યાં રહેતા હતા એમાં લઘુપતક નામનો એક કાગડો હતો તો એ પણ રહેતો હતો. અથવા કદાચિત પ્રભાતકાલે સ વાયસહ કૃતાતમ દ્વિતીય એવ અટલનત્ય વ્યાઘ્રમ પશ્યતઃ. જો યથા કદાચિત એટલે કે એક દિવસે શું કરે છે, પ્રભાતકાળે એટલે કે સવારના સમયે સ વાયસહ કૃતાંત દ્વિતીયમ એવ અટંતન વ્યાઘ્રમ પશ્યતઃ. જો કૃતાતમ એટલે કે યમરાજને જુએ છે, તો કયા યમરાજને? દ્વિતીય યમરાજને. તો એ કોણ છે? તો જુઓ, વ્યાઘ્રમ પશ્યતઃ, વ્યાઘ્રમ એટલે કે એક પારધીને જોયો, એટલે કે એક શિકારીને જોયો. તમને ખબર છે કે જે શિકારી હોય પારધી, તો એ શું કરે, જે પક્ષીઓ હોય એને પકડી લે. તો એ સવારે જે આ લઘુપતનક નામનો કાગડો હતો તો એ યમરાજને જુએ છે, એટલે કે એ જે પારધી હતો શિકારી એને જુએ છે અને એને ખબર પડી જાય છે કે હવે અમારો જે અંત છે એ ચોક્કસ આવવાનો છે. તો અવલોક્ય ચિંતયતઃ અધ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ ન જાને તત કિમ નભિપેતહમ દર્શનયતિ. જો એ શું કરે છે કે એ વિચારે છે, ચિંતયત એટલે કે વિચારે છે, અધ્ય પ્રાતરેવ એટલે કે આજે સવારમાં, અનિષ્ટ દર્શનમ એટલે કે આજે સવારમાં જ મને શું થાય છે, અનિષ્ટનું દર્શન થાય છે એટલે કે અશુભ દર્શન થયું. ન જાતે મમ કિમ અભિપેતમ દર્શનયતિ. જુઓ, એ મને ખબર નથી કે આજે અનિષ્ટ વર્ષનું જે દર્શન થયું એ મને છેલ્લું શું દેખાડશે, એટલે કે આજે મારું શું થશે એવું એ વિચાર કરે છે. એ તો વિચંતિષ્ય વ્યાકુલમ સંજાતઃ, અને એવું વિચારીને એ વ્યાકુળ એટલે કે એકદમ વ્યગ્ર થઈ જાય છે. શા માટે? કારણ કે એક પારધીને જુએ છે, અને પારધીને જુએ છે એટલે વિચારે છે કે આજે સવારમાં મને અનિષ્ટ દર્શન થયું તો ખબર નહીં મારો દિવસ કેવી રીતે પૂરો થશે. જેમ આપણે કોઈક સવારે ખરાબ સ્વપ્ન જોયું હોય તો આપણને થાય બીક લાગે, તો એવી જ રીતે અહીંયા પણ એ વિચારે છે. અથતેન વ્યાધેન તંડુલકણાન વિક્રિયમ ઝાલમ વિસ્તીર્ણ્યમ. જો અથ એટલે હવે, તેન એટલે કે તે, વ્યાધેન એટલે જે પારધી હતો એ તંડુલકણાન એટલે કે ચોખાના દાણા, વિક્રિય એટલે કે વેરીને શું કરે છે, ઝાલમ એટલે કે ઝાડ, અને વિસ્તીર્ણ્યમ એટલે કે ફેલાવે છે. સમજો, શું કરે છે, પારધીને જુએ છે તો એ પારધી હોય છે ચોખાના દાણા ફેલાવે છે એટલે કે વેરી દે છે નીચે જમીન ઉપર, અને પછી જે ઝાડ હોય છે એ ઝાડને ફેલાવી દે છે. સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૃત્વા અસ્થિતઃ. અને જુઓ, દાણા ફેલાવીને એટલે કે ત્યાં દાણા ફેંકી દે છે, અને સ એટલે કે સચ એટલે કે તે વૃક્ષસ્ય એટલે કે વૃક્ષના પૃષ્ઠભાગે એટલે કે પાછળના ભાગે પ્રચ્છન્નો ભૂત્વા અસ્થિતઃ એટલે કે સંતાઈને એ ઊભો રહે છે. તસ્મિનેવ કાલે ચિત્રગ્રીવનામાં કપોતરાજઃ પરિવારેણ સહ ગગતે વ્યસર્પત. જુઓ, તસ્મિનેવ એટલે કે તે જ સમયે, સોરી તે જ કાલે એટલે કે સમયે ચિત્રગ્રીવનામાં, ચિત્રગ્રીવ નામનો જુઓ કપોતરાજઃ, કપોત એટલે કબૂતર, રાજઃ એટલે કે રાજા, પરિવાર સહ એટલે કે તે પરિવાર સાથે ગગને વ્યસ્પર્શત એટલે કે આકાશમાં ઉડી રહ્યા હતા. તો એક ગ્રુપ છે કબૂતરોનું એ ઉડી રહ્યું હતું, અને એનો રાજા કોણ હતો, તો ચિત્રગ્રીવ નામનો જે રાજા હતો. ભૂમોહ વિકીર્ણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતઃ લુબ્ધ અભવત. જો ભૂમોહ એટલે કે જમીન ઉપર, વિકીર્ણાત એટલે કે વિખેલાયેલા, તંદુલકરણ એટલે કે ચોખાના દાણા જોઈને, દ્રષ્ટવા એટલે કે જોઈને, કપોતાહ એટલે કે કબૂતરો, લુબ્ધ અભવત એટલે કે લલચાય છે કે ચાલો અમને આજે ખાવાનું મળી ગયું. તતઃ સ કપોતરાજ તંડુલકણ લુબ્ધાન કપોતાહ અકથયત કૂતરો અત્ર નિર્જને વને તાંડુલકણાના સંભવત. જો શું થાય છે કે કબૂતરનો જે રાજા હતો આપણે જોયું ચિત્રગીવ, તો એ શું કહે છે કે એ પૂછે છે કપોતને, વિચાર કરવાનું કહે છે, અને કબૂતરો જે લલચાયા છે તો એને કહે છે, શું કહે છે કે કૂતરો અતઃ એટલે કે અહીં નિર્જને એટલે કે નિર્જન વન એટલે કે વનમાં તાંડુલકણના સંભવતઃ. તો એ કહે છે કે આ તો નિર્જન વન છે,
અને પેલા જે કબૂતરો છે એ લલચાઈ છે કે ચાલો આપણે ખાવા માટે જઈએ, તો એ રાજા એ લોકોને સમજાવે છે કે અહીંયા નિર્જન વનમાં શું છે, કે ચોખાના દાણાની સંભાવના કેવી રીતે વ્યક્ત કરી શકાય, તો એ દાણા આવ્યા ક્યાંથી એવું કોણ સમજાવે છે. તો જે કપૂત એટલે કે કબૂતરોનો રાજા હતો ચિત્રગ્રીવ, એના બાકીના જે ગ્રુપ છે તો એ લોકોને એવું સમજાવે છે. તની રૂપયામ તાવતઃ, તો એ કહે છે કે તમે આ વિશે વિચાર કરો કે આ નિર્જન વનમાં ચોખાના દાણા આવ્યા ક્યાંથી. ભદ્રમિદમ ન પશ્યમિ, હું આને શુભ જોતો નથી એટલે કે કલ્યાણ જોતો નથી, એટલે કે આનાથી આપણને ચોક્કસ કોઈ ખતરો છે. તમે વિચાર કરો, કારણ કે અહીં નિર્જન વનમાં આ દાણા આવ્યા કેવી રીતે. અને તાંડુલકણ લોભેન અસ્માક મદદ નિષ્ઠ અપી ભવિતુ મહર્તિ. એ કહે છે કે આ ચોખાના દાણાના લોભથી, લોભેન એટલે કે લોભથી, અસ્માકમ એટલે કે આપણું, મહદ અનિષ્ટ અપી એટલે કે ઘણું મોટું અનિષ્ટ, ભવિતું મર્તતી એટલે કે થઈ શકે છે. અતઃ સર્વતઃ અવિચારિતમ કર્મ ન કર્તવ્ય હયત. એટલે શું કહે છે કે અતઃ એટલે કે આથી, સર્વતઃ એટલે કે સર્વ પ્રકારે, અવિચારિતમ એટલે કે વિચાર્યા વગરનું કર્મ ન કર્તવ્ય, કર્મ આપણે કરવું જોઈએ નહીં, એટલે કે આપણે કોઈ પણ વિચાર્યા વગર કોઈ પણ પગલું ભરવું જોઈએ નહીં, આપણે નીચે ઉતરવું નહીં જોઈએ, કારણ કે એ લોકો આકાશમાં ઉડી રહ્યા હતા. યતઃ કારણ કે, શું કારણ કે, જો એ સમજાવે છે, એ કબૂતરોને સમજાવતા જે રાજા હોય છે, તો એ રાજા ચિત્રગ્રીવ સમજાવે છે અને કહે છે, સુજીર્ણ મન્ન સુવિચ ક્ષણ સુત, ઓકે, સારી રીતે પચે તેવું અન્ન, સુજીર્ણ અન્ન, અન્નમ એટલે કે સારી રીતે પચે તેવું અન્ન, જો સુવિચ ક્ષણ, ખૂબ કુશળ સુત એટલે કે પુત્ર, સુસાતી સુશાસિતા શ્રી એટલે કે શ્રી એટલે કે લક્ષ્મી, તો સારી રીતે સંયત થયેલી લક્ષ્મી, નૃપતિ સુસેવિત એટલે કે નૃપતિ એટલે કે રાજા, સારી રીતે સચવાયેલો રાજાની જે ધન સંપત્તિ છે તે, સુચિત્યેન ચોક્યત સુવિચાર્ય યકૃતમ. શું કહે છે કે સારી રીતે બોલાયેલું, વિચારીને બોલાયેલું વચન, ઓકે, સુદીર્ઘ કાલ અપી ન યાતિ વિક્રિયામ, અને જે બરાબર રીતે કરાયેલું હોય તે અતિશય લાંબા સમય સુધી, દીર્ઘકાલે એટલે કે લાંબા સમય સુધી વિકાર પામતું નથી, વિક્રિયાનામ એટલે કે વિકાર પામતું નથી. શું નથી વિકાર પામતું, એટલે શે આપણને નુકસાન નથી કરતું, તો સારી રીતે પચે તેવું અન્ન, ઓકે, સુજીર્ણ અન્ન, સુવિચક્ષણ સુત એટલે કે ખૂબ કુશળ પુત્ર, સુશાસિતા શ્રી એટલે કે સારી રીતે શાસત કરેલી જે લક્ષ્મી ધન સંપત્તિ છે એ, નૃપતિ સુસેવિત સુસેવિત એટલે કે સારી રીતે સેવાયેલો રાજા એટલે કે આદર્શ રાજા, સુચિંત્યને ચોક્યત સુવિચાર્ય યકૃત્ય, ઓકે, સારી રીતે બોલાયેલું વચન, અને એ શું થાય છે, એ લાંબા સમય સુધી, દીર્ઘકાલે અપી એટલે કે લાંબા સમય સુધી વિકારને પામતું નથી, એટલે કે એનાથી આપણને કોઈ નુકસાન થતું નથી. એત દ્વવચન શ્રુત્વા કૃષિત કપોત સદર્પમવદઃ આહ કીપેમ અમુચ્યતે. જો, તો આ વચન સાંભળીને કશ્ચિત એટલે કે એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, શું કહ્યું કે અરે આહા એટલે કે અરે આવું શા માટે તમે કહો છો. તો એ શું કહે છે કે તમે આવું શા માટે કહો છો. વૃદ્ધના વચન ગ્રાહ્યમ આપત્ય કાલે હે યુપસ્થિત હે સર્વત્રેવ વિચારે ભોજને પ્રપ્ય વર્તત. કહે છે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે, આપત્તકાલ એટલે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે, વૃદ્ધાના એટલે કે વડીલોનું વચન એટલે કે બોલેલું સ્વીકારવું જોઈએ, ગ્રાહ્યમ એટલે કે સ્વીકારવું જોઈએ. પણ શું થાય છે, બધે જ વિચાર કરતા એટલે કે સર્વત્રેવ વિચારણે એટલે કે બધી જગ્યાએ વિચાર કરતા, ભોજને એટલે કે ભોજન માટે પ્રવૃત્તિ પ્રવર્તન, પ્રવૃત્તિ થઈ શકે નહીં. એ કહે છે કે ડેફિનેટલી જ્યારે કોઈક મુસીબતનો સમય આવે ત્યારે વૃદ્ધોએ કીધેલી વાત માનવું જોઈએ, પણ જો આપણે બધે જ વિચાર કર્યા કરીશું તો આપણને ભોજન ક્યાંથી મળશે, તો આપણને ભોજનની પ્રાપ્તિ ક્યાંથી મળશે. ઉક્તયમ ચ, શું છે કે, અને કહેવાયું છે કે, શું કહેવાયું છે, જુઓ, સક અભિહિ સર્વ માકાંત મન્ન પાન ચ દુર્લભમ પ્રવૃત્તિ કુલે કર્તવ્ય જીવતિવ્ય કથ ન નોવા. જુઓ,
શંકાઓથી બધું છવાયેલું છે. જો ખાન એટલે કે અન્નહ અને પાનહ એટલે કે ખાનપાન, ચ દુર્લભમ એટલે કે બધું દુર્લભ છે, તો પ્રવૃત્તિ કુત્રહ એટલે કે પ્રવૃત્તિ ક્યાં કરવી, કુત્રહ કર્તવ્યાહ ખરેખર જીવવું કેવી રીતે, ઓકે, તેનું વચન સાંભળીને એટલે કે આવું જે વચન છે એ વચન સાંભળીને કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા અને બધા જે છે એ શું થાય છે, ઝાડથી બંધાઈ જાય છે. હવે આવું વિચારે છે કે શંકાઓથી બધું છવાયેલું છે એટલે કે બધી જગ્યાએ ડાઉટ્સ જ છે અને ખાવા પીવાનું બધું મળતું નથી સહેલાઈથી, એ દુર્લભ છે, તો પ્રવૃત્તિ ક્યાં કરવી એટલે કે આપણે કામ કઈ રીતે કરવું અને ખરેખર જીવવું કેવી રીતે. તસ્ય તદ્વચન શ્રુત્વા સર્વે કપોતઃ તત્ર જાલેહ ઉપાનવિષિતઃ. આપણે જોયું કે તો એવું વિચારીને બધા જે કબૂતરો હોય છે એ ત્યાં ઝાડ ઉપર બેસે છે. અનંતરે તે સર્વે જાલેન બધા અભવતઃ, અને બધા શું થાય છે, ઝાડમાં કેદ થઈ જાય છે. જુઓ, અથા જાલ બધા તે યસ્ય વચને તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વતી સ્મ. હવે ઝાડથી બંધાયેલા તત્ર એટલે કે બધા જેના કહેવાથી એટલે કે જેના કહેવાથી નીચે આવ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. એટલે રાજાઓએ તો બહુ સમજાવ્યું હતું પણ એક કબૂતરે એવું કીધું કે આપણે આ બધું વિચારવું જોઈએ નહીં, આપણે કર્મ તો કરવું જોઈએ. તો જ્યારે બધા ત્યાં ઝાડમાં ફસાઈ જાય છે તો એ જે કબૂતરે કીધું હતું તો એનો તિરસ્કાર કરવા લાગે છે. તસ્ય તિરકારસ્ય શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત વિપત્કાલે વિસ્મય એક કાલપુરુષ લક્ષણમ. શું કહે છે કે તિરસ્કાર કરીને એટલે કે એ સાંભળીને જે ચિત્રગ્રીવ નામનો જે રાજા હતો એ બોલે છે કે વિપત્તિના સમયે એટલે કે વિપત્તિકાલે એટલે કે વિપત્તિના સમયે શું કરવું, તો વિસ્મય એટલે કે હવે આપણે વિચારણા કરીએ છીએ તો એ કાયર માણસનું લક્ષણ છે. એટલે કે એકબીજા ઉપર દોષો ઢોળીએ છીએ તો એ કાયર માણસનું લક્ષણ છે. હવે વિપત્તિમાં આપણે આવી ગયા તો એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ શોધવું, એ જ મેઇન વસ્તુ છે. તત્ર ધ્યેય વિલંબત ઈદાનીમેવ ક્રિયતા. શું કરે છે, તો આપણે ધીરજ ધરીને કામ કરવું જોઈએ. શું કામ કરવાનું છે, જુઓ, સર્વે એક ચિત્ત ભૂયઃ જાલમદાય ઉડીતયા. તો બધા જ શું કરે છે, એક સાથે જેટલું જોર હતું મન એકાગ્ર કરીને ઝાડ લઈને ઉડી જાય છે. યતઃ શા માટે, જુઓ શા માટે, તો અલ્પનામી વસ્તુતઃ સંહતી કાર્ય સાધિકા. તો અલ્પનામાની એટલે કે નાની નાની વસ્તુઓનું સહતી એટલે કે સંગઠન પર કાર્ય સાધિકા એટલે કે કાર્યને સિદ્ધ કરનારું હોય છે. તૃણે ગુણવ સર્વ માપયતે બધયતે મન દંડિત. અને દોડદું બનેલા જે તણખલાઓ છે એ પણ મદોન્મદ હાથીઓથી બંધાય છે. મીન્સ શું છે કે જો એ લેઝી બની જાય અને ઊભો જ નહીં થાય હાથી તો આપણે એને એક નાના દોરડા વડે પણ બાંધી શકીએ અને એ બંધાઈ જાય જો એનો મનથી બંધાયેલો હોય. પરંતુ તમે ગમે એટલી જાડી રસી હોય અને એનાથી બાંધો પરંતુ એ વિચારે કે ના, મારે કોઈ પણ કાર્યને આ જે ઝંઝીર છે એમાંથી મુક્ત થવું છે તો એ આસાનીથી એમાં મુક્ત થઈ શકે. અને એ જો આળસું બની જાય તો તમે એને તણખલાથી પણ બાંધવાની કોશિશ કરો તો એ બંધાઈ જાય છે. એકચ્યુઅલ એવું નથી પણ અહીં આપણને એવું સમજાવવામાં આવ્યું છે. ઇતિ વિંચયતી તહ સર્વે કપોતઃ જાલ માદાય ઉત્પિતતા. તો એમ વિચારીને કબૂતરો શું કરે છે, ઉડી જાય છે જાણને લઈને. તતઃ સ વ્યાધ તાનહ જલા ઉપકારણે અવલોક્ય પશ્યાદ ધાવતી. અને પછી શું કરે છે, એ જે વ્યાઘ્ર હતો એટલે કે પારધી એ જે ઝાડ લઈને જે ઉડી જાય છે તો એની પાછળ દોડે છે. પરંતુ તાન સુદૂરહ ગતાનહ દૃષ્ટવા વ્યાધ્રહ પ્રતિનિવૃત્ત. પરંતુ શું થાય છે કે સુદૂરહ ગતાન એટલે કે દૂર ગયેલા જે પારધી જે હતો એ પારધી એ લોકોની પાછળ પાછળ દોડે છે પરંતુ એ ત્યાંથી પાછો ફરી જાય છે. લુબ્ધકઃ નિવૃત્તઃ દ્રષ્ટવા ચિત્વગૃહ અવદતઃ હિરણ્યક નામસ્ય મમ મિત્રસ્ય મૂષક રાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. અને એ જુએ છે કે ત્યાંથી પારધી પાછો ફરી જાય છે તો એ દ્રષ્ટવા એ જોઈને ચિત્રગ્રીવહ એટલે કે ચિત્રગ્રીવ નામનો જે કબૂતરોનો રાજા હતો અવદત એટલે કે એ બોલ્યો. શું બોલે છે, હિરણ્યક નામસ્ય મમ મિત્રસ્ય. મમ એટલે કે મારા, મિત્રસ્ય એટલે કે એક મિત્ર છે એનું નામ શું છે, હિરણ્યક છે. અને એ કોણ છે, મૂષક રાજ એટલે કે ઉંદરોનો રાજા છે. સમીપે વયમ ગચ્છામઃ, તો આપણે એની પાસે જઈએ. શા માટે, કારણ કે તમને ખબર છે કે ઉંદરોના દાંત બહુ તીક્ષ્ણ હોય અને એ લોકો ઝાડને કાપી શકે. સ અસ્માનમ બંધતાન મુક્તાન કરિષ્યતિ. તો એ આપણને શું કરાવશે,
મુક્તાન એટલે કે મુક્ત કરાવશે. કોનાથી? તો બંધનથી મુક્ત કરાવશે. તતઃ તે મૂષક રાજસ્ય સમીપઃ સમગચ્છન્ઃ, અને પછી તે બધા મૂષક રાજની પાસે જાય છે. ચિત્રગ્રીવ મિત્રણ મૂષક રાજે સ્વીકીર્યે તીક્ષણે દાંતે સર્વેશાહ બંધનાથી લિચ્છાની. લિચ્છનાની એટલે કે સૌના બંધન, જે તીક્ષ્ણ દાંત હતા, તીક્ષ્ણ દંતે એટલે કે તીક્ષ્ણ દાંતથી બંધન હતું એ કાપી નાખ્યું. ચિત્રગ્રીવ અપિ હિરણ્યસ્ય આભારમ મત્વા સપરિવાર યથે દર્શનાત સમગચ્છત. શું થાય છે કે ચિત્રગ્રીવ અપિ એટલે કે એ અને જે બીજા હિરણ્યકશ્ય એટલે કે હિરણ્યકનો આભારમ એટલે કે આભાર મત્વા એટલે કે માનીને અને પરિવાર સાથે ફરીથી એ શું છે મન ચાહેલા સમગચ્છત એટલે કે એ પરિવાર સાથે જતો રહે છે. તો આ આપણો પાઠ હતો. તો આના ઉપરથી આપણે શું બોધ લેવાનો છે? આપણે બોધ એવો લેવાનો છે કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે વિચારીને કરવાનું, પ્લસ કે કોઈ કાર્ય થઈ ગયું અને પછી જો આપણે મુશ્કેલીમાં આવી જઈએ તો બધા સાથે મળીને, સૌનો સાથ સૌનો વિકાસ, એવી રીતે આપણે બધા સાથે મળીએ તો આપણે એ કાર્યમાંથી ઇઝીલી આપણે જે મુશ્કેલી છે તો એમાંથી બહાર આવી શકીએ. આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.